गुड आफ्टरनून एवरीवन, કેમ છો બધા લોકો મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 12 કોમર્સ સ્ટેટ માં નિયર 7 ચેપ્ટર શોર્ટ સમ સ્ટાર્ટ કરેલા અને આમ જોયે તો હવે આજે ને પૂરા પણ કરીએ છીએ, ચેપ્ટર ના એન્ડ તરફ આગળ વધીએ છીએ. તો તમારા નિયત સંબંધનું એક અગત્યનું લક્ષણ છે, એક અગત્યનું નિયમ છે, એના ઉપર આધારિત છે દાખલાઓ, કે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે જ્યારે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. સાહેબ કે ચેપ્ટર ચાલુ થયું તે દિનના નિયમ આપણે ભણીએ. ઓકે, ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ એટલે કોણ? તો કે માઇનસ અને પ્લસ. માપનું પરિવર્તન એટલે ગુણાકાર અને ભાગાકાર. યાદ કરો આ ચેપ્ટર ના દાખલાઓ, જયારે તમે યુ ગોતતા હતા ત્યારે બાદ બાકી કરતા એક્સ માઇનસ એ, ત્યારે સૂત્રમાં કોઈ સુધારો જ નહોતો. પરંતુ જયારે તમે લોકો ભાગાકાર કરતા હતા બરાબર, ત્યારે શું થતું હતું? કે સૂત્રમાં સુધારો કરવો પડ્યો હતો. જોઈએ, યાદ કરો, યુ બરાબર એક્સ માઇનસ એ અને v બરાબર y માઇનસ b. આવું જયારે હતું ત્યારે કયું સૂત્ર હતું? b y x બરાબર n, સોરી b y x. આ y ને તમે શેમાં ફેરવતા? તો કે v માં. અને આ x ને તમે શેમાં ફેરવતા? તો કે u ની અંદર. તો b y x શું બની ગયું હતું તમારું? b v u બરાબર. સૂત્ર શું હતું? n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ના છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. જે પૂછડી હોય એ નીચે આવે એવી વાત હતી. આપણે આ સૂત્ર જ્યારે ફક્ત બાદ બાકી કરી હોય, પરંતુ જ્યારે u બરાબર x માઇનસ a અપોન cx અને v બરાબર y માઇનસ b અપોન cy ભાગાકાર કરતા, એટલે કે માપનું પરિવર્તન થતું, ત્યારે સૂત્રમાં એક સુધારો કરેલો હતો તમે લોકોએ. ઓકે, જોઈએ સુધારો શું હતો. તો b y x બરાબર શું લખતા? તો કે બી વી યુ જ લખતા સાહેબ. અહીંયા હતું એ જ અહીંયા હતું, એમાં ફેરફાર નતો. પણ સૂત્ર આવું કઈક થતું, એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ ગુણાકાર કરતા એક વસ્તુનો, શેનો? તો કે સિવાય અપોન સી એક્સ, જેના વડે ભાગતા એનો ગુણાકાર કરતા. કારણ કે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ચેક કરવું હોય તો કરી લેજો, જયારે ભાગાકાર કર્યો હોય ત્યારે ગુણાકાર અહીંયા ન કરવો અને દાખલો ગણો, અને ગુણાકાર કરીને દાખલો ગણો. બંનેનો જવાબ બદલી જશે. જયારે તમે સહસંબંધનો દાખલો કરતા ને, ત્યારે તમે આ રીતના યુ ગોઈતા હોય કે આ રીતના યુ વી ગોઈતા હોય, કઈ ગુણાકાર કરવા પડતા નહીં. કારણ કે કોઈ પણ રીતથી કરો દાખલા જવાબ સેમ આવતો, અહીંયા આવશે નહીં. કારણ કે નિયત સંબંધાંક માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઓકે, સમજો ભાઈ, આખું સૂત્ર આવું પણ કઈક છે કે ભાઈ બી વાય એક્સ બરાબર બી વી યુ, આખું બનવું છે. બીવીયુ નું સૂત્ર છે ને, હા કે ના? તો આની જગ્યાએ હું શું લખી શકું? બીવીયુ લખી શકું ગુણ્યા સીવાય અપોન સીએક્સ. કારણ કે આ જે ભાગ છે એ કોના બરાબર છે? કે બીવીયુ બરાબર જ છે. ઓકે,
ઉલટો થઈ જાય તો બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ ના છેદમાં સી વાય. મોસ્ટ આઈએમપી સૂત્રો સૂત્રો કીધા જો, કૂતરો મત કીધા. હા અહીંયાથી ખબર પડે કે ભાઈ બીવાય એક્સ બરાબર આ સૂત્ર કોનું છે, તો કે બીવીયુ નું છે, તો બીવીયુ આની જગ્યાએ બીવીયુ લખી શકીએ ગુણ્યા સીવાય ના છેદમાં સી એક્સ. પછી તો કે આમાં નામાં સુધારો કરીએ તો બીવીયુ નું સૂત્ર બનાવવું હોય તો આ બે ની ઉલટી કરીને આ સાઈડ લઈ જવી પડે, બીવાય ગુણ્યા સી એક્સ ના છેદમાં સીવાય. ચલો સૂત્ર બધી ગયા, સ્ક્રીનશોટ પાડી લેજો. આ બંને સૂત્રો તમારે હોમવર્કમાં 20-20 વાર લખવાના રહેશે. ઓકે, અને આ આખું લખવાનું જ છે ફેરબુકમાં, આ હોમવર્કમાં આ બે સૂત્રો ખાલી. ચલો આગળ વધીએ દાખલાની અંદર. તો આને રિલેટેડ દાખલાઓ આવે છે, સારા એવા આઈએમપી દાખલાઓ છે, એક્ઝામમાં પૂછાઈ દેવા. ચલો ઉદાહરણ નંબર 21 નું પહેલું છે. ઉદાહરણ 21 હું પહેલું ટેક્સ્ટબુક હોય તો ખોલજો, બાકી રકમ અહીં લખું છું મોજથી. કે BYX બરાબર 0.85, BYX બરાબર 0.85, U બરાબર X માઇનસ 15, U બરાબર X માઇનસ 15, V બરાબર Y માઇનસ 20, V બરાબર Y માઇનસ 20. ત્યારે આપણી પાસે બી વાય એક્સ બરાબર બી વી યુ બરાબર એન સિગ્મા યુવી ઇન્ટુ સિગ્મા યુ, સોરી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. અહીંયા કઈ ગુણાકાર હતો તો કે નહોતો, એનો મતલબ બીવાય એક્સ બરાબર જ શું બી વી યુ થાય. હા કે ના, ફક્ત યુ કેમ મેળવ્યો હતો તો કે માઇનસ કરીને, વી કેમ મેળવ્યો હતો કે માઇનસ કરીને, એનો મતલબ જવાબમાં કઈ ફેરફાર થાય નહીં. તો અહીંયા લખવાનું ભાઈ સરસ મજાનું કે જ્યારે માઇનસ નો અને પ્લસ નો સવાલ હોય ત્યારે જવાબ હોય એનો એ જ. તો કે બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ બી વી યુ, તેથી બી વી યુ બરાબર 0.85. દાખલો પૂરો લ્યો, એમસીક્યુ માં પૂછાય, ખાસ ધ્યાન રાખજો. એના પછી બીજું છે, બીજું ભાઈ ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ઝામ ટાઈમે આ લઈને પાછા બેઠતા હોય છે, આવતા હોય છે કે સાહેબ આ શું થયું, ખાસ સમજવું બરાબર. યુ બરાબર એક્સ માઇનસ 5/3, વી બરાબર વાય માઇનસ 8 ના છેદમાં 3 ને પણ 5, બીવાય એક્સ 0.9, બીવાય એક્સ બરાબર 0.9, તો બી વી યુ બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આમાં ગણવું પડશે, શું કામ ગણવું પડશે, કારણ ભાગાકાર કરેલો છે. શું કરેલું છે? ભાગાકાર.
ओके बीवीयु गोतवानु छे तो अहीं सूत्र लखावेला छे ता કે BVU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY સૂત્ર હતું જ આપણી પાસે BYX કેટલો 0.9 ગુણ્યા CX કેટલા ઓકે ભાઈ આ U નું સૂત્ર યાદ કરો X માઇનસ A અપોન CX CX કેટલો તો કે 3 અને CY કેટલો તો કે खूब अगत्य ना दाखला छे हजी कहू छु वारंवार कहेतो रहीश ओके त्रीजो दाखलो यू बराबर दस काउंस में एक्स माइनस पिस्तालीस ने वी बराबर वाई माइनस पचास ना छेद में दस बीवाई एक्स बराबर 0.5 तो बी वी यू बराबर कितना मस्त वस्तु समझ वाली ओके सबसे पहले तो यू शु कीधो तुमने 10 गुणिया एक्स माइनस पिस्तालीस तो सी एक्स कितना सी एक्स कितना સાહેબ જો તમને બધાને ખબર છે અસર કોની થાય ગુણાકાર અને ભાગાકારની થાય બરાબર હવે આપણી પાસે સૂત્ર છે બી વી યુ બરાબર પી વાય એક્સ ગુણ્યા સી વાય નહીં પણ સી એક્સ ના છેદમાં સી વાય આવું સૂત્ર છે આપણી પાસે તો આપણે બી વાય એક્સ જોઈએ આપ્યો છે CX જોઈએ CY જોઈએ CY તો ડાયરેક્ટ છે રેડી છે દસ આપ્યા પણ CX આપ્યો નથી સમજો આખી વાત આવી રીતે હું આને લખી શકું U બરાબર X માઇનસ 45 ના છેદમાં 1 ના છેદમાં 10 હા કે ના સાહેબ આ હું કહ્યું તો કે ઊંધું સ્ટેપ કર્યું જો છેદનો છેદ ક્યાં ગુણાય તો કે અંશમાં જ ગુણાય ને જ ગણનો છે બરાબર તો CX ની ખરેખર જગ્યા લઈ કોણે લીધી એકના છેદમાં 10 છે આ કે ના ઈ જ 10 ક્યાં ગુણાણા હોય તો કે અહીંયા ઉપર ગુણાણા હોય તો અહીંયા છેદમાં 1 લખવાની કોઈ મીનિંગ રહેતો નથી તો તમારો CX કેટલો થયો એકના છેદમાં 10 ઓકે ચલો આગળ ગણતરી કરીએ તો BYX કેટલો 0.5 ગુણ્યા CX કેટલા તો કે આ રહ્યા 1 ના છેદમાં 10 CY કેટલા તો કે 10 હવે આ 10 ના છેદમાં કોઈ નો જ કોણ હોય એક તો હોય જ સાહેબ આ હું કહીને તમે અંશમાં છે તો અંશ છે ને છેદમાં એ અંશ છે કાઈ જ નહીં કરવાનું ઉલટી કરાવવાની શું કરાવવાની ઉલટી છેદની શું કરાવવાની આખે આખાની ઉલટી કરાવો તો 0.5 ગુણ્યા 1 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 1 ને ઉલટી કરાવીએ તો શું થઈ જાય 1 ના છેદમાં 10 તો 0.5 ના છેદમાં 10 10 100 તો જવાબ તમારો આવે BVU બરાબર 0.005 ખાસ આ સમજવાનું હતું અહીંયા 20 હોત તો CX શું થાય 1 ના છેદમાં 20 30 હોત તો 1 ના છેદમાં 30 એ રીતના આગળ વધીએ ચોથો અહીં રોમનમાં આપવું હોય તો રોમનમાં અને કોમનમાં આપવું હોય તો કોમનમાં આપણે કોમન આપીએ U બરાબર 5
કૌંસમાં x માઈનસ 40 અને v બરાબર 2 કૌંસમાં y માઈનસ 18 bx 1.6 તો bvu બરાબર કેટલા ભાઈ u અને v ગોતવાને u અને v માં u બરાબર 5 કૌંસમાં x માઈનસ 40 એટલે ખરેખર વસ્તુ શું થઈ હોય તો કે x માઈનસ 40 ના છેદમાં ભાઈ હું 1 ના છેદમાં 5 5 ક્યાં ગુણાણો હોય અંશમાં એટલે કે અહીંયા તો આ વસ્તુ કઈ બની ગઈ તમારા માટે cx બરાબર તેથી cx બરાબર 1 ના છેદમાં 5 સમજો સમજો ભાઈ અહીંયા એ જ વસ્તુ સમજાવી હતી આવા એરા કે દાખલા ન કરતા બરાબર સમજવાનું છે ખાલી વસ્તુ જે v આપ્યો છે 2 ગુણ્યા કૌંસમાં y માઈનસ 18 તો ખરેખર શું હોય એ વસ્તુ તો કે y માઈનસ 18 ના છેદમાં 1 ના છેદમાં 2 2 ક્યાં ગુણાણો હોય અંશમાં આ ગુણાયેલો છે જ તો આ 1 ના છેદમાં 2 શું બની ગયો તમારો cy રેડી તેથી cy બરાબર 1 ના છેદમાં 2 આ cx અને cy મળ્યા અગત્યનું આ જ વસ્તુ છે કે cx અને cy તમે ગોતી લ્યો ઈઝીલી ઓકે હવે ગોતવાનું bvu બરાબર byx is equal sorry into cx upon cy ચાલો byx કેટલા છે 1.6 ગુણ્યા cx કેટલા છે 1 ના છેદમાં 5 ના છેદમાં cy કેટલા છે 1 ના છેદમાં 2 સાહેબ આવું ગંધારું ગંધારું લાગે અમને મજા નહીં આવતી તો કઈ નહીં ઇઝી કર નાખો ભાઈ છેદની શું કરાવો ઉલટી તો 1.6 ગુણ્યા 1 ના છેદમાં 5 જશે તે આની ઉલટી એટલે 2 ના છેદમાં 1 થઈ જશે બરાબર તો ઇઝી થઈ ગયું ભાઈ 1.6 ગુણ્યા 2 એકુ 2 ને 5 એકુ 5 2 ના છેદમાં 5 એટલે જવાબ આવે તમારી પાસે 0.64 તો BVU બરાબર 0.64 ચાલો જો એક વાત સમજો આટલા દાખલાઓ કર્યા ભાગાકાર કે ગુણાકાર કર્યો હોય અહીંયા કર્યો અહીંયા કર્યો અહીંયા કર્યો તો BYX અને BVU ના જવાબમાં ફેરફાર થઈ ગયો જો ભાગાકાર કે ગુણાકાર ન કર્યો હોય તો BVU એ જ BYX હોય બરાબર ચલો સ્ક્રીનશોટ પાડી દો બધા લોકો ઓકે વ્યવસ્થિત લખી લેજો આ દાખલા ખૂબ જ અગત્યના એ MCQ માં પૂછાય જ છે આવું ઓકે અને હા બે માર્ક માં બી પૂછાય ડોન્ટ વરી MCQ માં આવું ખાસ પૂછાય ઓકે છોટું છોટું ચલો ઓ રેડી આગળ વધીએ બધા લોકો વ્યવસ્થિત ઉતારજો આ દાખલા ચેપ્ટરના છેલ્લા સીન ઓકે જોઈએ BYX બરાબર 0.8
u बराबर x माइनस पांच तुम्हारे टेक्सबुक नो छे डी विभाग नो दाखलो x माइनस 105 અને v બરાબર y માઇનસ 90 તો bvu ગોતો હાલો હમણાં જો અહીંયા જે દાખલો કર્યો સેમ ટુ સેમ કઈ ભાગાકાર છે નારી ના કઈ ગુણાકાર છે નારી ના તો બે નો જવાબ કેવો હોય સેમ ટુ સેમ એટલે કે b y x is equal to b v u તેથી b v u બરાબર 0.8 પછી જો બીજું જોઈએ ભાઈ આ દાખલા એટલે એટલે જ કરાવું છું બધા કે તમને ઈઝીલી ખબર પડે u બરાબર x માઇનસ 1400 u બરાબર x માઇનસ 1400 v બરાબર y માઇનસ 750 તેથી CX બરાબર 100 આમાં છેદમાં આપી દે ડાયરેક્ટ તો ઉપાધિ નથી આ સંખ્યા ગણના થાય ના જેવી તેથી CY બરાબર 50 આપણે ગોતવાનું છે BVU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY બરાબર તો BYX કેટલો થઈ ગયો 0.8 ગુણ્યા CX કેટલો 100 CY કેટલા 50 તો 0.8 ગુણ્યા 2 8 ગુણ્યા 2 એટલે 1.6 0.8 છે આ દુસોલ થાય એમ કઈ લખી નાખતા નહીં BVU બરાબર 1.6 ચલો એના જેવું જ આગળ વધીએ તો ત્રીજો દાખલો u બરાબર 10 ગુણ્યા x માઇનસ 46 u બરાબર 10 ગુણ્યા x માઇનસ 46 ને v બરાબર y માઇનસ 75 y માઇનસ 75 મત્યો છેલ્લો દાખલો ભાઈ ચેપ્ટર નો ચેપ્ટર જ પૂરો હજો અહીંયા u બરાબર x માઇનસ 46 છેદમાં હું લખું તો કે 1 ના છેદમાં 10 સમજાય બધાને 10 છેદનો છેદ અંશમાં જાય હમણાં દાખલો કહી રહ્યો ઓકે તેથી cx બરાબર 1 ના છેદમાં 10 અહીંયા cy માં કાઈ છે નહીં તો cy કેટલો એક કોઈ ન હોય તો ભાગાકારમાં કોણ હોય એક તો હોય જ તો બી વી અહીં રકમમાં કંઈક બાકી રહ્યું કે ભાઈ બી વાય એક્સ આપ્યો છે તમને 0.8 બી વાય એક્સ બરાબર 0.8 તો બી વી યુ બરાબર ક્વેશ્ચન માર્ક તો બી વી યુ બરાબર બી વાય એક્સ ગુણ્યા સી એક્સ ના છેદમાં સી વાય BYX કેટલો 0.8 ગુણ્યા CX કેટલો તો 1 ના છેદમાં 10 ના છેદમાં 1 હવે 1 ગમે ત્યાં જાય તો હતો ઈ ને જ રહે આ ઉપર ચડે કે નીચે ચડે કે ગમે તો આ 1 ના છેદમાં 10 જ રહે તો 0.8 ના છેદમાં 10 તો BVU બરાબર 0.08 ચાલો હવે દાખલો બી પૂરો ચેપ્ટર બી પૂરો બરાબર પ્રેક્ટિસ માટેના દાખલાઓ આપીશ ઓકે અને હવે આપણે લોકો અકાઉન્ટની અંદર એક ચેપ્ટર ચાલુ કરવા જશું પહેલું ચેપ્ટર અકાઉન્ટમાં બે ચેપ્ટર પહોંચ્યા
સ્ટેટમાં પણ બે ચેપ્ટર પત્યા બરાબર. તો વ્યવસ્થિત આ દાખલાના સ્ક્રીનશોટ પાડી લેજો, પાડીને બધા લોકો વ્યવસ્થિત પહેલા. ઓકે, હવે આ દાખલાની પ્રેક્ટિસ પણ આપવામાં આવશે, આખા ચેપ્ટરની ફરીથી પ્રેક્ટિસ આપવામાં આવશે, નવા જ દાખલાઓ. બરાબર, હોમવર્ક કરજો વ્યવસ્થિત. એક કોઈ દાખલો ન સમજાય આખું ચેપ્ટર રિફર કરી લેજો, કારણ કે આવતી ટેસ્ટ આપણે આ ચેપ્ટરની જ હશે. ઓકે, અને અકાઉન્ટમાં આવતીકાલથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તો આની અંદર કંઈ ન સમજાવવું હોય કે કંઈ બી ડિફિકલ્ટી હોય, એની ટાઈમ કોલ કરીને મેસેજ કરીને પૂછી લેજો. ચલો, બેસ્ટ ઓફ લક.